विज्ञान नियंत्रण प्रकरण नंबर एक पाक उत्पादन अने व्यवस्था विषय अभ्यास करवानो छे। प्रकरण की शुरुआत करिए तो शुरुआत में अंदर प्रस्तावनामा आपणे जोईए। प्रस्तावनामा पहली अने बुजो एम बे व्यक्तिओ एक बीजा साथे बातचीत करे छे। पहली अने बुजो छे ए बन्ने उनाळाना दिवसोनी अंदर शहर माथी पोताना वतन नी अंदर गाम नी अंदर जाय छे अने तेओ तेमना काकाना खेतरे आटो मारवा माटे जाय छे। तो त्यां तेओ विविध ओजारो जोवे छे। ओजारो એટલે શું? તો કે ખેતીવાડી ની અંદર ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો। એ વિવિધ સાધનો જુએ છે અને એ દરેક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, ક્યારે કરવામાં આવે છે એના વિશે તેઓ અંદરો અંદર બંને વાતચીત કરે છે। તો પહેલી અને બીજો જ્યારે ખેતરની અંદર જાય છે ત્યારે તેઓ વિવિધ સાધનો જુએ છે, જેમ કે દાતરડું છે, ત્રિકમ છે, પાવડો છે, બરાબર। ત્યાર પછી જુદા જુદા સાધનો કે જે ખેતીવાડીની અંદર ઉપયોગમાં લેવાતા હોય એવા ઘણા બધા સાધનોનો એ પરિચય મેળવે છે। તો પહેલી અને બીજો આ બધા સાધનો વિશે એકબીજા સાથે વાતચીત કરે છે। વિદ્યાર્થી મિત્રો, આપણને સામાન્ય રીતે ખ્યાલ છે કે સજીવોની અંદર માત્ર ને માત્ર વનસ્પતિઓ જ પોતાનો ખોરાક જાતે બનાવે છે। તો લખી આપણે કે વનસ્પતિઓ સજીવોની અંદર વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આજે ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। શા માટે? કારણ કે વનસ્પતિઓને પોતાનો ખોરાક જાતે બનાવવા માટે સૂર્યપ્રકાશની હાજરી ખૂબ જ જરૂરી છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિઓ પોતાના પર્ણની અંદર રહેલા દ્રવ્યની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે છે। એટલે કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે। જ્યારે અન્ય સજીવો એટલે કે વનસ્પતિ સિવાયના જે અન્ય સજીવો છે જેની અંદર પ્રાણીઓ આવી ગયા, મનુષ્ય આવી ગયો, નાના નાના સૂક્ષ્મ જીવો પણ આવી ગયા, આ તમામ સજીવો કોઈને કોઈ રીતે આડકતરી રીતે પણ ખોરાક માટે વનસ્પતિ ઉપર નિર્ભર હોય છે। દાખલા તરીકે આપણે ખોરાક તરીકે રોટલીનો ઉપયોગ કરીએ છીએ, વિવિધ શાકભાજીઓનો ઉપયોગ કરીએ છીએ। તો રોટલી શામાંથી બનાવીએ છીએ? તો કે ઘઉંમાંથી। અને ઘઉંનું ઉત્પાદન ક્યાંથી થાય છે? તો કે વનસ્પતિમાંથી, અથવા તો કોઈ ખેતરની અંદર વનસ્પતિને ઉગાડવામાં આવે છે અને એનો જે પાક છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ। તો તમને એવો પ્રશ્ન થાય છે કે સાહેબ, સિંહ છે એ તો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતો નથી પણ આડકતરી રીતે એ વનસ્પતિ ઉપર તો નિર્ભર જ છે। દાખલા તરીકે વાત કરીએ તો સિંહ ખોરાક તરીકે નાના પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે, જેમ કે સસ્તુ છે, હરણ છે। તો આ પ્રાણીઓ કે જેનો શિકાર સિંહ કરે છે એ પ્રાણીઓ ખોરાક તરીકે કોની ઉપર નિર્ભર છે? તો કે હરણ છે એ પણ ઘાસ ખાય છે, સસલો છે એ પણ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। તો ભલે સીધો સિંહ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ નથી કરતો પણ આડકતરી રીતે તે કોઈને કોઈ રીતે ખોરાક માટે વનસ્પતિ ઉપર નિર્ભર ગણી શકાય। તો આવી રીતે દરેક સજીવો વનસ્પતિ સિવાયના દરેક સજીવો છે તે ખોરાક માટે આહાર માટે વનસ્પતિઓ ઉપર નિર્ભર છે, એટલે કે આધારિત છે। જો વનસ્પતિઓનો ઉત્પાદન ન હોય, કોઈ ખોરાક આપણે વનસ્પતિમાંથી મેળવી શકતા ન હોય તો આપણે આહાર તરીકે દરેક વ્યક્તિ હોય શું લેવું એ પ્રશ્ન આવીને ઊભો રહે। તો જરૂરી છે કે દરેક વ્યક્તિઓને, દરેક મનુષ્યને અથવા તો દરેક પ્રાણીઓને નિયમિત ખોરાક કે પાક છે, શાકભાજી છે એ મળતા રહે, એનું વ્યવસ્થાપન છે એ ખૂબ જ જરૂરી છે। તો
वनस्पति सिवाय ना जे प्राणी हो छे એટલે કે મનુષ્ય અને પ્રાણી મનુષ્ય અને પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિઓ ઉપર આધારિત છે અથવા તો નિર્ભર છે વનસ્પતિઓ પર નિર્ભર છે દરેક વ્યક્તિ સુધી આ વનસ્પતિઓનો જે ખોરાક છે પાક છે એ દરેક વ્યક્તિ સુધી નિયમિત રીતે પહોંચે એ ખૂબ જ જરૂરી છે તો એના માટે એનું ચોક્કસ પ્રમાણમાં વાવેતર થવું પણ જરૂરી છે તો આપણે આગળ વાત કરીએ કે હવે પછીનો ટોપિક છે ખેત પદ્ધતિ ખેત પદ્ધતિઓ એટલે કે ખેતરની અંદર પાકને ઉગાડવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તો આ ખેત પદ્ધતિઓની અંદર પહેલાના સમયમાં આપણે જોઈએ તો આજથી 10,000 વર્ષ પહેલા જે આદિવાસી માનવ હતો આદિવાસી જે મનુષ્ય હતો એ જંગલની અંદર રહેતા હતા કાચા મકાનોની અંદર અથવા તો ઝૂંપડાઓની અંદર તો આ જે આદિવાસી મનુષ્ય છે એ ખોરાક તરીકે જંગલમાં રહેતા પ્રાણીઓનો શિકાર કરી અને એનો ઉપયોગ કરતા હતા ધીમે ધીમે તેઓ જંગલની અંદર ઉગતી વનસ્પતિઓના ફળ શાકભાજી એવા વિવિધ પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરવા લાગ્યા અને હાલના સમયની અંદર મોટા ભાગના જે મનુષ્ય છે એટલે કે માણસો છે એ ખોરાક તરીકે આહારમાં વનસ્પતિજન્ય પદાર્થોનો જ ઉપયોગ કરે છે ઘણા બધા જે મનુષ્ય છે એ ખોરાક તરીકે પ્રાણીઓનો પણ ઉપયોગ કરતા હોય છે જેમ કે માછલીનો ઉપયોગ ખોરાક માટે કરે છે અહીંયા આપણે વાત કરીએ છીએ કે જે વ્યક્તિઓ વનસ્પતિઓ ઉપર આધારિત છે ખોરાક માટે તો એ પાકનું ઉત્પાદન આપણે કઈ રીતે સારું એવું મેળવી શકીએ તો એના માટેની જે ખેત પદ્ધતિઓ છે એનો આપણે અભ્યાસ કરીશું તો સૌથી પહેલા વાત કરીએ તો ખેત પદ્ધતિઓની અંદર પાક એટલે કે જે વનસ્પતિનો આપણે ઉછેર કરીએ છીએ એને આપણે પાક તરીકે ઓળખીએ છીએ તો પાક એટલે શું તો કે કોઈ એક સ્થાન પર કોઈ એક સ્થાને મોટી સંખ્યામાં એક જ પ્રકારના છોડનું એક જ પ્રકારના છોડને ઉછેરવામાં આવે તેને પાક કહે છે આપણે અવારનવાર ઘણી વખત સાંભળીએ છીએ કે તમે આ વખતે ખેતરમાં શેનું વાવેતર કર્યું છે અથવા તો કયા પાકનું વાવેતર કર્યું છે તો પાક એટલે શું પાક કોને કહેવાય કોઈ એક સ્થાન ઉપર કોઈ એક ખેતરની અંદર વિશાળ માત્રામાં એટલે કે કોઈ એક બે છોડ નહીં પણ ઘણા બધી સંખ્યાની અંદર છોડનો ઉછેર કરવામાં આવતો હોય તો એ તમામ છોડને આપણે પાક તરીકે ઓળખી શકીએ છીએ તો પાકની વ્યાખ્યા આવી છે કે કોઈ એક સ્થાને મોટી સંખ્યામાં એક કરતા વધારે અથવા તો અસંખ્ય સંખ્યાની અંદર એક જ પ્રકારના છોડને એટલે કે વાવેતરની અંદર તમે ઘઉંનું વાવેતર કરો છો તો દરેક છોડ છે એ કયા શેના હોવા જોઈએ તો કે ઘઉંના જ હોવા જોઈએ બરાબર તો એને આપણે પાક પાક તરીકે ઓળખી શકીએ છીએ તો આ પાકનો ઉછેર કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ પણ આવે છે કે જેનો અભ્યાસ આપણે આવતા ટોપિકની અંદર કરવાનો છે તો પાક છે એનું ઉત્પાદન કરવા માટે વાતાવરણ તાપમાન જમીનની ગુણવત્તા એમ ઘણી બધી વસ્તુઓ ઉપર આધારિત હોય છે એટલે કે કોઈ એક સ્થાન ઉપર આપણે દરેક વનસ્પતિઓને ઉગાડી શકતા નથી જેમ કે આપણે આપણા વિસ્તારની આસપાસની વાત કરીએ તો આપણી જે જમીન છે એ જમીનની અંદર આપણે
કપાસનો પાક, શાકભાજી, ફળ એનું આપણે વાવેતર કરીએ તો એનું ઉત્પાદન આપણે સારું એવું મેળવી શકીએ છીએ. પણ સફરજનનું ઉત્પાદન આપણે અહીંયા આપણી જમીનની અંદર કરી શકતા નથી, કારણ કે સફરજનના છોડને વિકસવા માટે, ઉછેર કરવા માટે હવામાન અથવા તો વાતાવરણ છે એ ઠંડુ હોવું જરૂરી છે. જ્યારે આપણું અહીંયા તાપમાન છે એ થોડું વધારે છે એટલે વાતાવરણ છે એ ઠંડુ છે નહીં. તો દરેક વનસ્પતિઓ માટે જુદું જુદું વાતાવરણ જરૂરી છે, જમીનની ગુણવત્તા પણ જરૂરી છે. તો દરેક પાક છે એ દરેક જગ્યાએ આપણે ઉગાડી શકતા નથી, કોઈ ચોક્કસ વાતાવરણની અંદર ચોક્કસ પાકનો જ આપણે ઉછેર કરી શકીએ છીએ. તો પાકનો ઉછેર કરવા માટે જુદા જુદા પરિબળો જરૂરી છે. એ પરિબળોની અંદર એક તો તાપમાન છે, બીજું તો કે વાતાવરણની અંદર રહેલો ભેજ, ત્રીજું તો કે જમીનની ગુણવત્તા, આ બધી બાબતો પાકના ઉછેર માટે ખૂબ જ જવાબદાર હોય છે. એટલે કે પાકના ઉછેર માટેનો જે સમયગાળો છે એ પણ ખૂબ જ મહત્વનો છે. તો જે આપણે પાકનું વાવેતર કરીએ છીએ એ મોટે ભાગે બે પ્રકારના આપણે પાક લઈએ છીએ, એટલે કે વર્ષ દરમિયાન આપણે જુદા જુદા પ્રકારના બે પાક લઈએ છીએ, એક ખરીફ પાક અને બીજું છે રવિ પાક. ખરીફ પાક કોને કહેવાય? ખરીફ પાક એટલે કે ચોમાસાની ઋતુની અંદર, સામાન્ય રીતે આપણા ભારત દેશની અંદર ચોમાસાની શરૂઆત છઠ્ઠા મહિનાથી એટલે કે જૂન મહિનાથી થાય છે. તો જૂન મહિનાની અંદર તમે જે પાકનું વાવેતર કરો છો એ પાકને આપણે ખરીફ પાક તરીકે ઓળખી શકીએ છીએ. એટલે ખરીફ પાક કોને કહેવાય? તો કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તેને ખરીફ પાક કહે છે. રવિ પાક કોને કહેવાય? તો કે શિયાળાની ઋતુની અંદર, સામાન્ય રીતે આપણે અહીંયા શિયાળાની શરૂઆત છે નવરાત્રી પછી, એટલે કે ઓક્ટોબર મહિનાથી, દસમા મહિનાથી શરૂઆત થાય છે. એટલે કે શિયાળાની અંદર જે પાકનું ઉછેર કરવામાં આવે છે એ પાકને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. તો શિયાળામાં ઉગાડવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ખરીફ પાક છે ચોમાસાની ઋતુ દરમિયાન અને રવિ પાક છે શિયાળાની ઋતુ દરમિયાન ઉગાડવામાં આવે છે. બંનેનો સમયગાળો કયો હોય છે? તો કે ખરીફ પાકનો સમયગાળો છે જૂન થી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધી, એટલે કે નવમા મહિના સુધી. તો ખરીફ પાકનું વાવેતર જૂન થી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધી આપણે કરી શકીએ છીએ. જ્યારે રવિ પાક છે, રવિ પાક આપણે ઓક્ટોબર થી લઈ એટલે કે શિયાળાની જ્યારે શરૂઆત થાય છે એ સમયથી લઈ અને માર્ચ સુધી એટલે કે જ્યારે ઉનાળો શરૂ થાય છે ત્યાં સુધીની અંદર આપણે આ પાક છે એનો ઉછેર કરી શકીએ છીએ. એટલે કે આનો સમયગાળો છે ઓક્ટોબર થી માર્ચ સુધીનો હોય છે. ચોમાસાની ઋતુની અંદર કેવા પ્રકારના પાકનું વાવેતર થાય છે? તો કે જે પાકને પાણીની ખૂબ જ વધારે માત્રાની અંદર જરૂરિયાત હોય એવા પાકનું વાવેતર જૂનથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીના સમયગાળામાં કરવામાં આવે છે. તો કયા કયા પાક એવા છે કે જેને પાણીની વધારે જરૂરિયાત હોય છે એટલે કે એને ચોમાસાની ઋતુની અંદર ઉગાડવામાં આવતા હોય છે? તો
ચોમાસાની ઋતુની અંદર ઉગાડવામાં આવતા પાકની અંદર એક તો મોટે ભાગે કપાસ, બીજું છે મકાઈ, ત્રીજું છે ડાંગર એટલે કે ચોખા અને સોયાબીન. ખરીફ પાકના ઉદાહરણો છે. રવિ પાકના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતો પાક. તો શિયાળાની અંદર આપણે કયા કયા પાકનો ઉછેર સારો એવો કરી શકીએ છીએ? તો કે શિયાળાની અંદર ચણા, ઘઉં જેવા કઠોળ, રવિ પાકના ઉદાહરણો. શાકભાજીની વાત કરીએ તો શાકભાજી આપણે સામાન્ય રીતે ઉનાળાના સમય દરમિયાન એનું વાવેતર કરી શકીએ છીએ. એ સિવાય રવિ પાક દરમિયાન એટલે કે શિયાળાની ઋતુમાં અને ચોમાસાની ઋતુની અંદર પણ ઘણા બધા શાકભાજીનું વાવેતર કરી શકતા હોઈએ છીએ. તો ફરી વખત પહેલેથી જોઈ લઈએ. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનમાં પ્રસ્તાવનાની અંદર આપણે જોયું કે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કઈ ક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. બીજું આપણે જોયું કે મનુષ્ય અને પ્રાણીઓ છે એટલે કે વનસ્પતિ સિવાયના તમામ સજીવો કોઈ ને કોઈ રીતે ખોરાક કે આહાર માટે વનસ્પતિઓ ઉપર નિર્ભર છે. હવે આ પાકનું ઉત્પાદન કરવા માટેની વિવિધ પદ્ધતિઓ, કે ખેત પદ્ધતિઓની અંદર આપણે વાત કરી કે પાક કોને કહેવાય. પરીક્ષાની અંદર એવું પૂછાય કે પાકની વ્યાખ્યા આપો. તો પાકની વ્યાખ્યા છે કોઈ એક સ્થાને મોટી સંખ્યામાં એક જ પ્રકારના છોડનો ઉછેર કરવામાં આવતો હોય તો એને આપણે પાક તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઘઉંનો પાક છે, ચણાનો પાક, બાજરીનો પાક. બીજું કે પાકના ઉછેર કરવા માટે જુદા જુદા પરિબળો ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે દરેક જગ્યાએ એક સરખો પાક આપણે લઈ શકતા નથી. તાપમાન, ભેજ, જમીનની ગુણવત્તા, કારણ કે ભારત દેશની અંદર દરેક જગ્યાએ જમીન છે એની ગુણવત્તા જુદી જુદી છે. કોઈ જગ્યાએ લાલ જમીન છે, કોઈ જગ્યાએ કાળી જમીન છે, કોઈ જગ્યાએ ગોરાડું જમીન છે, તો કોઈ જગ્યાએ રેતાળ જમીન છે. તો વિવિધ જમીનની અંદર વિવિધ પ્રકારના પાક છે એનો ઉછેર કરવામાં આવતો હોય છે. ખરીફ પાક અને રવિ પાક પરીક્ષાની અંદર આ બંને પાક, ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત શું છે? મોટે ભાગે તફાવત સ્વરૂપે આ પ્રશ્ન છે એ પૂછાતો હોય છે. તો એની અંદર આ ત્રણ મુદ્દાઓ તમારે બંનેની અંદર લખવાના છે. ખરીફ પાક છે ચોમાસાની ઋતુમાં ઉછેરવામાં આવે, રવિ પાક છે એ શિયાળાની ઋતુની અંદર ઉછેરવામાં આવે છે. ખરીફ પાકનો સમયગાળો છે જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીનો, રવિ પાકનો સમયગાળો છે ઓક્ટોબરથી લઈને માર્ચ મહિના સુધીનો. કયા કયા પાક છે? ખરીફ પાક છે તો કે કપાસ, મકાઈ, ડાંગર અને સોયાબીન. રવિ પાકની અંદર તો કે ચણા, ઘઉં અને કઠોળ જેવા રવિ પાકના ઉદાહરણો છે. હવે પછીનો જે આપણો ટોપિક છે એ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, એટલે કે પાકનું આપણે સારું એવું ઉત્પાદન લેવું હોય તો એના માટેની વિવિધ પદ્ધતિઓ કઈ કઈ છે એને આપણે પાક ઉત્પાદન માટેની મૂળભૂત પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ કઈ છે? તો પાક ઉત્પાદનની અંદર પદ્ધતિઓમાં જુદી જુદી ઘણી બધી પદ્ધતિઓ છે. એમાંની પહેલી પદ્ધતિ છે જમીનને તૈયાર કરવી, એટલે કે ભૂમિને તૈયાર કરવી. પાકનું વાવેતર કરવાનું હોય એ પહેલા જમીનને તૈયાર કરવામાં આવે છે, એટલે કે વિવિધ સાધનોની મદદથી જમીનને પોચી બનાવવામાં આવે છે. એના પછીનું બીજી મૂળભૂત પદ્ધતિ છે રોપણી. રોપણી અથવા તો વાવણી, જો કોઈ છોડ છે તો એને રોપણી કહે છે અને જો બીજ હોય તો બીજને વાવવામાં આવે છે, એટલે વાવણી. જમીન તૈયાર થઈ જાય પછી જે આપણે પાકનું ઉછેર કરવો છે, જે પાકનું આપણે ઉત્પાદન મેળવવું છે, એ પાકની રોપણી અથવા તો વાવણી કરવામાં આવે છે.
ત્રીજી પદ્ધતિ છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર અથવા તો કૃત્રિમ ખાતર પાકનું વાવેતર થઈ જાય એટલે વાવણી થઈ જાય કે પછી એના સારા એવા વિકાસ માટે એની અંદર જમીનમાં કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરીએ છીએ આનો વિગતવાર અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર હજુ આગળ કરવાનો છે એના પછીની ચોથી પદ્ધતિ છે સિંચાઈ પદ્ધતિ સિંચાઈ એટલે નિયમિત રીતે જે પાક આપણે ઉછેર કર્યો છે એ પાકને પાણી પહોંચાડવું તો એના માટેની કઈ કઈ પદ્ધતિઓ છે એના પછીની પદ્ધતિ છે નિંદણ એટલે કે પાકની સાથે સાથે જે વધારાનું ઘાસ ઉગી નીકળે છે એને આપણે નિયમિત સમયે દૂર કરવું જોઈએ ત્યાર પછી છઠ્ઠો મૂળભૂત પદ્ધતિ છે લણણી એટલે કે પાક જ્યારે તૈયાર થઈ જાય છે ત્યારે એને લણણી એટલે કે કાપવામાં આવે છે અને છેલ્લી મૂળભૂત પદ્ધતિની અંદર સાતમી પદ્ધતિ છે સંગ્રહ એટલે કે પાક જે તૈયાર થઈ ગયો છે એનો યોગ્ય સંગ્રહ કરવો જરૂરી છે તો પાક ઉત્પાદનની જે મૂળભૂત પદ્ધતિઓ છે એમાં ટોટલ સાત પદ્ધતિઓ આવે છે અને આની અંદર વિગતવાર અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરશું તો પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ સાત છે એક તો જમીનને તૈયાર કરવી બીજું રોપણી ત્રીજું કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર નાખવું ચોથું સિંચાઈ પાંચમું નિંદણ છઠ્ઠું છે લણણી અને સાતમું છે સંગ્રહ તો આવી રીતે વિવિધ સાત પદ્ધતિઓ ખેત પદ્ધતિઓની અંદર પાક ઉત્પાદનની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે હવે પછીના લેક્ચરની અંદર આપણે આ સાતે સાત પદ્ધતિઓ છે એનો વિગતવાર અભ્યાસ વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ કરવાનો છે હોમવર્કની અંદર અહીંયા જે મેં મેં મુખ્ય મુદ્દાઓ લખેલા છે એ મુખ્ય મુદ્દાઓ તમારી બુકની અંદર વ્યવસ્થિત રીતે લખી વાંચી અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના છે અહીંયા મુખ્ય જો કોઈ બે પ્રશ્ન હોય તો એક તો પાકની વ્યાખ્યા આવી બીજું આવ્યું ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત અને ત્રીજો પ્રશ્ન છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ તો આ બુકની અંદર લખી નાખ્યું અને હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આ દરેક પદ્ધતિઓ વિશે વિગતવાર અભ્યાસ કરીશું